નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 2.3 નંબર 2 ચેપ્ટર છે એક ચલ સુવેગ સમીકરણ, એની અંદર આપણે જે સમીકરણો આપેલા હતા એ સમીકરણોના ઉકેલ મેળવતા હતા. એમાં સ્વાધ્યાય 2.1 ની અંદર કે બંને બાજુ સોરી એક બાજુ પદાવલિ આપેલી હોય અને બીજી બાજુ સંખ્યા આપેલી, એના ઉકેલ મેળવવા. પછી આપણે ટોપિક શીખાતા બીજો ટોપિક કે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણોની વાત કરી હતી, એના ઉદાહરણો જોયા હતા. પછી સ્વાધ્યાય 2.3 ની અંદર પેલા બે દાખલા આપણે ગણ્યા હતા. હવે એમાં જ આગળ વધીએ આપણે કે સ્વાધ્યાય 2.3 એની અંદર ત્રીજો દાખલો, એની રકમ આવી આપેલી છે કે 5f પ્લસ 9 બરાબર 5 પ્લસ 3. હવે આની ઉપર સૂચન આપી દીધું છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને ચકાસવાનો છે કે જવાબ સાચો છે કે નથી. તો એના માટે પહેલા આપણે ઉકેલ તો મેળવવો પડશે. તો ઉકેલ મેળવવા માટે આપણે શરત છે કે જે ચલવાળા પદ હોય એને એક તરફ લઈ આવવાના, અચળ પદ હોય એને બીજી તરફ જવા દેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો બંને બાજુ ચલ છે. તો એક તરફ આપણે લઈએ આ એમ નંબર અને આ બાજુ લઈ આવી તો વિદ્યાર્થી મિત્રો માઇનસ બરાબર ના બરાબર આ પાંચ એમ નંબર. આ જે પ્લસ છે સામે જાય તો કેવા થશે માઇનસ. ચાલો તેથી એક્સ એક્સ એક ઉપરીખા તો કેવા કહેવાય એને સજાતીય પદ, તો એના સરવાળા બાદ બાકી થાય. તો પાંચ માંથી ત્રણ જાય તો કેટલા વધશે બે, એ કેવા પ્લસ બરાબર ના બરાબર. ચાલો પાંચ માંથી નવ જાય તો જાય નહીં, તો નવ માંથી પાંચ જાય તો ચાર. મોટાની નિશાની નાના ધોરણની અંદર તમે મોટામાંથી નાની સંખ્યા બાદ કરતા એવું આવતું. હવે તમે મોટા થઈ ગયા છો તો એની અંદર મોટા નાનામાંથી મોટું બાદ કરવાનું આવે તો એ સંખ્યાઓ આવે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો એક્સ જે ચલ આપેલો છે એની કિંમત મેળવવાની, તો એની કિંમત મેળવવી છે તો બગડાને શું કરવું પડશે, અહીંયાથી દૂર કરવું પડશે. ક્યાં જશે છેદ, એટલે કે માઇનસ ચાર ના છેદમાં બે. તેથી એક્સ બરાબર ચાલો બે દૂ ચાર માઇનસ બે, આપણું શું મળ્યું ઉકેલ. તેથી આપેલ સમીકરણનો ઉકેલ માઇનસ બે છે. હવે આપણને શું કીધું છે રકમની અંદર જવાબ ચકાસવાનું કીધો છે. તો આપણે જવાબ ચકાસવા માટે ડાબી બાજુ લઈએ જે સમીકરણ આપેલું છે રકમમાં પાંચ એક્સ પ્લસ નવ. હવે એની અંદર માઇનસ બે છે એ મૂકીએ તો પાંચ ના પાંચ એક્સ ની જગ્યાએ કેટલા મૂકવાના માઇનસ બે, જે આપણે ઉકેલ મેળવ્યો છે તે પ્લસ નવ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્લસ માઇનસ માઇનસ પાંચ દૂ દસ આ પ્લસ નવ. ચાલો માઇનસ દસ પ્લસ નવ, હવે તો ફટાફટ આપણે સરવાળા બાદ બાકી આવી જવા જોઈએ. શું આવશે માઇનસ એફ, તો આવું આપણે મળે છે ડાબી સાઈડની કિંમત. હવે આપણે મેળવીશું જમણી બાજુ, તો જમણી બાજુની અંદર શું આપ્યું છે પાંચ પ્લસ ત્રણ એક્સ, પાંચ પ્લસ ત્રણ એક્સ. તો પાંચ ના પાંચ પ્લસ ના પ્લસ ત્રણ ના ત્રણ, એક્સ ની જગ્યાએ કેટલા લખવાના માઇનસ બે. તો આ પાંચ પ્લસ માઇનસ માઇનસ ત્રણ દૂ. ચાલો પાંચ સરવાળા બાદ લખી લેવા, પાંચ માંથી છ બાદ કરવાના તો કેટલા આવશે માઇનસ એક. જો બંને સરખા પડે છે તો કે ક્યાં, તો આપણો જવાબ કેવો છે આ સાચો છે. દરેક દાખલાની અંદર આપણને આવું મેળવવાનું કીધું છે. તો ચાલો એના પછી ચોથું લઈએ, એને રકમ આપી છે ચાર જે પ્લસ ત્રણ બરાબર છ પ્લસ ઝેડ, છ પ્લસ ટુ ઝેડ. આવું આપણને સમીકરણ આપ્યું છે.
અને હું કઈ મેળવવું એટલે જે જેડ આપેલો છે એની કિંમત મેળવી. તો તેથી આ જેડ વાળું પદ એમ ને આ જેડ વાળું પદ આની બાજુ આવે તો શું થઈ જાય, માઇનસ છ એમ ને પ્લસ ત્રણ ઓલી બાજુ જાય તો માઇનસ. તો છ માંથી ત્રણ જાય ને ચાર જેડ માંથી બે જેડ જાય. તો જો સજાતીય પદ ચાર માંથી બે જાય તો બે બરાબર, છ માંથી ત્રણ જાય કેટલા જાય તો કેટલા આવશે ત્રણ. તે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચલ છે જેડ એની કિંમત મેળવવાની છે તો બગડો કેમ જશે છેદમાં, તો શું આવશે ત્રણ ના છેદમાં બે. શું લખવાનું, તેથી આપેલ સમીકરણનો ઉકેલ ત્રણ ના છેદમાં બે છે. તો ચાલો આટલું સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો બધાને. હવે ચકાસવાની વાત છે તો આપણે અહીંયા લખીએ કે ડાબી બાજુ આપેલી છે ચાર જેડ પ્લસ ત્રણ બરાબર. હવે ઝેડ કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો ઉકેલમાં ત્રણ ના છેદમાં, તો આ ચાર ઝેડ ની જગ્યાએ ત્રણ ના છેદમાં બે. આ એમ શું મેળવવામાં, ઝેડ ની કિંમત મૂકી જે આપણે ઉકેલ મેળવ્યો એ કિંમત મૂકવી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો ચાર અને ત્રણ ના છેદમાં બે વચ્ચે કેવી ક્રિયા છે, ગુણાકારની ક્રિયા છે. તો અહીંયા ભાગ ચાલશે બે દૂ ચાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો બે ગુણ્યા ત્રણ એટલે કેટલા આવશે છ પ્લસ ત્રણ કેટલા આવ્યા નવ. હવે જમણી બાજુ લઈએ તો સમીકરણમાં આપી છે જમણી બાજુ છ પ્લસ ટુ ઝેડ છ એમ પ્લસ બે એમ ઝેડ એટલે કેટલા છે ત્રણ ના છેદમાં બે. બે બે ઉડી ગયા કેમ કે અંશ મારા છે તો છ પ્લસ કેટલા વધ્યો છે ત્રણ તો કેટલા આવ્યા. તો જુઓ જો ડાબી સાઈડ અને જમણી સાઈડ સરખી છે તો આપણે ચપાઈશું કહેવાય. ચાલો એના પછી પાંચમો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો પાંચમો જે દાખલો છે સ્વાધ્યાય 2.3 એની અંદર દાખલા નંબર પાંચ વિષયમાં ગણવાનો તમારે હોમવર્કમાં વિષયમાં ગણવાનું હોમવર્કમાં. આના પછીનો જે પાંચમો દાખલો જે છે વિષયમાં ગણવાનો હોમવર્કમાં આના જેવો જ આવ્યો છે. પછી ચકાસવાનું પણ એમાં દાદી સાહેબ ને જમણી બાજુ લઈ. ચાલો હવે આપણે દાખલા નંબર છઠ્ઠો ગણશી. તો છઠ્ઠા દાખલાની અંદર આપણને બંને બાજુ ચળવાળા પદ આપ્યા છે. છઠ્ઠો દાખલો આઠ એફ પ્લસ ચાર બરાબર ત્રણ કૌંસમાં એક્સ માઇનસ વન પ્લસ ચાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આની અંદર એક્સ વાળા પદ એક તરફ એટલે કે ચળ વાળા પદ એક તરફ અચળ પદ બીજી તરફ, પણ સીધા આમાં લઈ શકાતી નહીં, સુકામ નહીં લઈ શકા. કારણ કે અહીંયા જે એક્સ વાળું પદ છે એ કૌંસમાં છે, ત્રણ એની સાથે ગુણાયેલા છે. તો આ ત્રણ આની સાથે ગુણાયેલા કહેવાય, ત્રણ એક સાથે પણ ગુણાયેલા છે. તો પેલા જે કૌંસ છે એને દૂર કરવાનો છે. તો આવું તમે આગલા ધોરણ ની અંદર શીખી ગયા છો, એક્સ પ્લસ વાય હોય તો બે નો ગુણાકાર આની સાથે એટલે ટુ એક્સ, પછી પ્લસ બે નો ગુણાકાર વાય સાથે એટલે ટુ વાય. પાછું જુઓ બે બે સરખા છે એને સામાન્ય કાઢી લઈએ તો વધે શું એક્સ અને વાય. આવું આપણે પેલા ચેપ્ટર માં શીખ્યું જૂથના ગુણધર્મ ની અંદર.
સોરી વિભાજનના ગુણધર્મની અંદર તો એનો ઉપયોગ પાછો આવે છે પણ આપણે અંદર દાખલ કરવાનો છે એટલે આવું મેળવવાનું છે આમ તો ચાલો આની અંદર કે તેથી આ 8x + 4m ચાલો હવે અંદર દાખલ કરીએ ત્યારે 3 નો ગુણાકાર કૌંસ સાથે કરવાનો છે ત્યારે પહેલા ગુણાકાર નિશાનીનો કરવાનો પછી અંકનો કરવાનો અને પછી ચલનો કરવાનો આયા તમે જુઓ તો પ્લસ 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 3 ગુણ્યા આયા x ની આગળ કાઈ ન હોય તો કેટલા હોય 1 3 એકા 3 અને x પ્લસ માઈનસ માઈનસ 3 એકા 3 આ પ્લસ આ m ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું ચલવાળ પગલે તરફ અચળ પર બીજી તરફ તો તેથી આ 8x m પ્લસ 3x આલી બાજુ આવે તો માઇનસ હવે ચલ અચળ પર બીજી તરફ તો માઇનસ 3 પ્લસ 7 m પ્લસ 4 છે ઓલી બાજુ જઈ ગયું કેવા થાય માઇનસ 4 ચાલો તેથી સજાતીય પદ તો શું આવશે x 8 માંથી 3 જાય એટલે 5 5x માઇનસ 3 ને માઇનસ 4 હવે તમને સરવાળા બાદ બાકી આવડી ગયા ને આ પ્લસ 7 તેથી આ 5x બરાબર માઇનસ 7 પ્લસ 7 શું થઈ ગયા 0 તેથી x બરાબર 5 કે જશે છેદમાં એટલે 0 ના છેદમાં 5 તેથી x બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો x બરાબર શું આવશે તો કે આમાં તો અપૂર્ણાંક આપેલું છે અંશ 0 છે તો જેનો અંશ 0 હોય એનું આખે આખવા જે વંશ છે આખે આખું જે પદ છે એ શું થઈ જશે 0 તો આપણે શું કરવાનું તેથી આપેલ સમીકરણનો ઉકેલ 0 છે આટલો ઉકેલ આપણને મળે છે હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાં શૂન્ય મૂકવાના છે x ની જગ્યાએ અને જોવાનું છે કે આ જવાબ જે મળ્યો આપણને x બરાબર 0 એ સાચો છે કે તો ચાલો એના નીચેના જે સ્ટેપ આપણે લખવાના છે કે ડાબી બાજુ મેળવવાની અને જમણી બાજુ મેળવવાની તો ચાલો વિદ્યાર્થી મિત્રો અમે બધાને આવડશે કે ડાબી બાજુમાં x બરાબર આટલા 0 મૂકી દેવાના જમણી બાજુ જે છે એમાં x બરાબર 0 મૂકી અને પછી સાદું રૂપ આપવાનું બંનેમાં જવાબ કેવો મળશે સરખો જ મળશે તો ચાલો એના પછી 7મો આપેલો છે દાખલા નંબર 7 તો x બરાબર 4 ના છેદમાં 5 x + 10 આજુ આ દાખલો છઠ્ઠો છે અહીંયા કમ્પ્લીટ થઈ જતો નથી એટલે આગળ તમારે ગણવાનો રહેશે કયો ગણવાનો થશે એ ચકાસવાની વાત છે તે તો ચાલો 7મા દાખલાની અંદર આવું આપેલું છે તો હમણાં આપણે જોયેલું વિદ્યાર્થી મિત્રો આવું આપેલું હોય તો એ શેમાં હોય અંશમાં હોય કે છેદમાં શેમાં હોય અંશની અંદર તો આ x બરાબર 4 કૌંસમાં x + 10 છેદમાં 5 હવે તો શું કરવાનું પહેલા 4 ની અંદર દાખલ કરવા તો આ x બરાબર 4 ની અંદર દાખલ કરવા એ કેમ આપણે દાખલ કર્યા એટલે કે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો આમાં પણ એમ જ છે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર તો ગુણાકાર કરો છો ત્યારે પ્લસ 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 4 ગુણ્યા x 4 પ્લસ 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 4 ગુણ્યા 10 40 છેદમાં 5 એમ ચાલો હવે બરાબર ની બંને બાજુ કેટલા પદ આપ્યા છે બે એકુકા જ પદ છે કેટલા છે એકુકા એ તો તમને એમ થાય બે પદ છે પણ એના છેદમાં એક અંક આપેલો છે એટલે આખે આખું શું બની ગયું એક પદ બની ગયું
આવો આપણે એટલે ખાસ ધ્યાન રાખવાનું તો બરાબરની બંને બાજુ એક કાપોડું હોય ત્યારે આ છેદને દૂર કરો તો અહીંયા આવશે એટલે એ બે વચ્ચે કેવી ક્રિયા થઈ જશે ગુણા આ એમ તો જુઓ જોઈએ અંશ અને છેદ સ્વરૂપ હતું એમાંથી આપણે આનો ગુણાકારની સાથે કહ્યો એટલે કે છેદને દૂર કરી દો તો અંશમાં ગુણાકાર થાય તો આ સરળ સ્વરૂપ આવી ગયું કેવું આવી ગયું સરળ સ્વરૂપ સમીકરણનું હવે આપણે ઉકેલ મેળવવાનો તો ચાલો ચાર એક્સ કેલી બાજુ આવશે ડાબી બાજુ એટલે પાંચ એક્સ માઇનસ ચાર એક્સ બરાબર એમ ના આને ડાબી તરફ લઈ આવ્યા એટલે માઇનસ તેથી એક્સ બરાબર જો પાંચ એક્સ માંથી ચાર એક્સ જાય એટલે એક એક્સ ને આ ચાલીસ તો આપણને સમીકરણનો ઉકેલ કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો ચાલીસ તો લખવાનું તેથી આપે સમીકરણનો ઉકેલ ચાલીસ છે તો ચાલો સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો બધાને કે ઉકેલ કેવી રીતે મેળવવો હવે એના પછી આમાં ચકાસવાનું છે કે ડાબી સાઈડ લઈ લેવાની જમણી બાજુ ડાબી સાઈડ એટલે આ તો એક્સ બરાબર ચાલીસ મેળવી એમ નમ જ આવી જશે જમણી બાજુમાં અહીંયા મૂકવાનું તો અહીંયા ચાલીસ મૂકવાના એટલે પછી આનું સાદું રૂપ તમે આપશો એટલે કઈ જવાબ મળશે તો એ બંને જવાબ કેવા મળશે સરખા મળશે કેવા મળશે સરખા એટલે આપણો જે ઉકેલ છે એ કેવો હશે સાચો હશે કેવો હશે આપણો ઉકેલ સાચો હશે ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે દસમો દાખલો સીધો જોઈશે કેટલામો દાખલો જોશે દસમો દાખલા નંબર દસ આઠમો અને નવમો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશે થોડુંક નવેક લઈએ આપણે સમજવાનું છે તો દસમાની અંદર ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ આઠના છેદમાં પાંચ તો હવે જુઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર ની બંને બાજુ કેટલા પદ આપ્યા છે તો કે ડાબી સાઈડ એક પદ છે જમણી બાજુ બે પદ છે પણ બંને બાજુ ચલ આપેલા ચલ ને એક તરફ ભેગા કરવાના અચલ પદ ને બીજી તરફ તો આ ત્રણ એમ એમ ના પ્લસ પાંચ એમ ડાબી સાઈડ આવેલો કેવા થઈ ગયા માઇનસ આ એમ ના હવે તો કે આ તો સજાતીય પદ છે તો એમ નામ લખી નાખો ત્રણ માં પાંચ બાદ કરો તો ત્રણ માંથી પાંચ નો જાય તો પાંચ માંથી ત્રણ કરો તો કે બે કેની નિશાની મોટાની આ બરાબર માઇનસ આઠ ના છેદમાં પાંચ એમ હવે આપણે તો જે કિંમત જોઈ છે એ કિંમત એમ છે તો માઇનસ બે ને શું કરવા પડે ત્યાંથી દૂર કરવા પડે તો માઇનસ આઠ ના છેદમાં પાંચ આ તો ભાગાકારમાં હોય જાય એટલે એક ના છેદમાં માઇનસ બે હવે નિશાની નિશાની ઉડી ગઈ બે તો આ તેથી એમ બરાબર ચાર ના છેદમાં પાંચ તો આપણે પછી શું લખવાનું કે તેથી આપેલ સમીકરણનો ઉકેલ ચાર ના છેદમાં પાંચ આટલું મળી જાય એટલે આપણે અહીંયા સુધીનું કમ્પ્લીટ કર્યું છે હજી આ જવાબ ચકાસવાનો બાકી છે પછી તમારે લખવાનું કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ બરાબર બંને મેળવવાનું આપણે જે અગાઉ એક બે ત્રણ દાખલા ઉપર શીખી ગયા એવી રીતે તારો મેળવવાનો પછી જોવાનું કે બંને જવાબ સાચા છે કે નહીં એટલે કે સરખા મળે છે કે નહીં પણ સરખા જ મળશે તો જ સમીકરણનો ઉકેલ મળે તો ચાલો વિદ્યાર્થી મિત્રો બે દાખલા જે છે આપણે આઠમો અને નવમો
એ નેક્સ્ટ લેક્ચર ની અંદર જોશે અને એના પછી ઈજ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 2.5 એની અંદર કે સુરત સમીકરણો આપી દીધા છે એના ઉકેલ મેળવતા આપણે શીખવાનું છે પણ એ જે સમીકરણ આપ્યું હશે એ મોટા ભાગે અંશ અને છેદ સ્વરૂપે એવા પદ આપેલા હશે તો એને પેલા સરળ સ્વરૂપમાં ફેરવી નાખવાનું ફરી જાય પછી આપણે સરળતાથી એનું સાદું રૂપ આપી શકીએ ઉકેલ મેળવી શકીએ થેન્ક યુ